ખબર હોય ચોકણ જ્યાં તમે હું તો વાઘુજી ના ઘેર જાઉં છું પૈસા આલવા માટે. વાઘુજી ના ઘેર જો છે તો અભળો મારી વાત ભૂમતા આકા ને પેલા હરિભાઈ ને વાઘુજી તૈણે બોલાવીને વંટા માં આવો. ચો મફુજી હીરા ભૂંડ છી મફુજી ભાજી ના નાખો તાણી. હા એટલે ભાગવત છે તમે વાંકણ આવો હડો ફટોફટ બોલાઈ લાવો હોય. સારું હડો જલ્દી આવો. વાઘુજી ₹300 બરોબર કદાચ એની જગ્યાએ ₹300 મારા જોડેથી તમે ઉછીના લઈ જાવ ને તો હું ના માંગો. પણ આ ટ્રેક્ટર ની વાત હતી. એવું હતું એમ? તો વાઘુજી ₹500 ઉછીના લો મને. તમે તેરે નામ કા કુત્તા પાલું કીધું એટલે તરત ને તરત માંગવાના કોમ છે મારે? વાત સાચી ઠેકરજી, પૈસા તો આલો પણ માં ઠેલો બીજા પડ્યો એટલે. ચોકમ પડ્યો છે? ના ઠેલા નું સર નું હું તમે કોઈ નહીં હાલતો. હા તો તમે જઈ લેતા બસ હું એકડ ઉભો રહ્યો. ખબર પડતી નહી ઘર કરવા નીકળ્યા છી. દાદા ને ખબર ના પડો ને તો એસી સોફા બધું ના મેલાવો. બધું મેલાવાનું છે હવે. હા બધું તમે તાર મેલાવજો પણ હાલ તરત મફુજી એ તમને વંડામ બોલાયા છે. હેડો મફુજી એ અમન બોલાયા છે ને એ વંડામ? હા કેમ? અરે બધું મારે તમને કોઈ કેવું નહીં. આ તમને એક વાર નહીં બોલાયા ભાઈ. ફૂંતરજી ને બોલાયા છે અને હરિભા ને બોલાયા છે. એવું છે એમ ને? તો ખબર પડી ગઈ. જો હું આવું ખબર પડી ગઈ. આવ આ તો જલ્દી આવું. હો હા આવું. હવે ચો દા હો રી પોપટ ડાબડી મુઢા. અરે ભાઈ એ ભૂમતારજી, એ અરે બા ઓમો તો છે. હડો વંડામો એક વાગ્યો બે વાગ્યા વાગ્યા સાડા ત્રણ. આજ ગમો તો ભલ ભલ ના બાર વાગવાના સી ભાઈ. વાત પૂરો કરી દઈશ હું. હા અરે કોઈ પૂરા કરવા નહીં. મફુજી કીધું છે હેડો વંડામો. શું કામ છે તમ તમને ખબર નહીં? ના અરે મફુજી ની 15,000 ની ટીવી નહીં ફોડી તમે. શું છે એમ બોલાવી હેડો. તમે વંડામ નહી આવો તો મફુજી વાયકણ આવશે અને વાયકણ આવીને તમને ઝાપડશે બરાબર ના. તમ કે મફુજી લાકડી લઈને ફરી છે મુતરજી? હો લાકડી લઈને ફરી કે ગમે તે લઈને ફરી જો તો પછી આગેવાન હોય મફુજી હોય કે ગમે તે હોય તો ભમાયા વગર પછી મેલતા નહીં. અશો વાતો નહીં વાયકણ મેલું મુહો. તમે તાર મફુજી ભમાવજો પછી. જોની યાર ટાઈ યાર અલ્યા ડાબડી મુઢા તું બોલતે ચાણી શીશે કે છે મન તાણી મુઢા માં આવી બોલી જો છે ડાયરેક્ટ. એવું નહીં યાર તાણી યાર વાતચીત કરો મામો. ફૂંટા કા આપણો મંડામ બોલાયા છે ને હેડો ખરેખર. અરે ભાઈ
આજે તાકાત તો એવી ને એવી છે, અમને બધી ખબર છે. અરે આપણે જેટલા મારવા હતા એટલા તો મફુજી આપણે નીકળ નીકળ માર્યા હતા, આ તો ખાલી વાત કરવા બોલાવતા હશી. મર્યાદા રાખી છે, મર્યાદા ના કે મફુજી ને હું મેલું. હા મને ખબર છે તમે કોઈ નહીં મેલતા. હાથે ના મેલું મફુજી ને ભમાવું. લે તારી ડાબડી મુઢા, જો તારે પૈણું હોય તો ભમાવાની વાતો બધી મેલી દેજે, ને કે ખરેખર કંકુતરી લઈ અને આખા ગોમમાં ભમે તોય કોઈ નહીં આવે. એટલે તારા વરઘોડામાં એકલો ભમે તોય કોઈ નહીં આવે. આખી જન્મ તું એકલો ભમે, તને ખબર નહીં હજી. કોઈ નહીં, આપણે કોઈ નહીં ભમાવા. હા કોઈ નહીં ભમાવાન. આ તો હેડો વંડામ હેડો. ઝઘડા ની મેં શરૂઆત કરી એમ. વાહ ખરેખર મફુજી, આ ભમો તો મેં તમારું કોઈ બગાડ્યું નહીં, પણ જ્યાં ભાવ ની ખબર નહીં મને, જાણી હોય તાણી તમે મને ટાર્ગેટ કરો છો. શરૂઆત ઝઘડાની કેટલે થઈ તમને યાદ છે? તમે ભૂલી ગયા છો પણ મને યાદ છે. કેટલે થી થઈ? એ તો કઉ બધા આવે એટલે. બફુજી પેલા બે જણા તો છૂટી પડ્યા કે અમાર તો કોઈ આવું નહીં. ક્યાં શી ખબર હવે, પણ કે આવતું કોઈ બોલાયા છે હેડો? કીધું તું બધું. બફુજી એરા છૂટી પડ્યો છે એટલે અહીંયા જોડે થી હવે પૈસા લઈ રહેજો. હો બાસ્કુજી તમારી ભૂલ થાય છે, પૈસા તો તમારે હાલવા પડશે. તમે નહીં હાલો તો તમારો સોય લાલ છે. હું જાઉં છું અહીંયા બોલાઈને આવું છું, પણ હું જે રીતના પૈસા હાલું. બરાબર મારે તમારા 15,000 રૂપિયા આલવા છે, પણ મારી વાતનો જવાબ આલે મફુજી. આ હોકા મુજે મારો હાથ પાજો, મારો પગ પાજો, અને આ બાસ્કુજીને હાથ પાજો. એ તમે તમે આટલી બધી વાત તમ મગજમાં નથી લીધી, અને તમારી ટીવી ફૂટી એટલે તમે અહીંયા કહેવા માટે. હવે ભૂમતા કાકા એનો જવાબ મારા જોડે છે. બાબુજી ની રિક્ષા તમે ચોકડ નાખવા દાતા દાખો હડો. હવે તારી વગમણ નહી, તું મારા હવે બોલી કે તને કહું હું માફ માં જવાનું. ઓકે પછી મજા ના આવે. તારી એટલી બધી વગમણ હોય ને તો પૈસા આવી દે ટીવી ફોડી હે. આખા ગામ શાંતિ કરવી છે. શાંતિ કરવી હોય ને તો મારા કેવું માનો કરવી શાંતિ? કઈ રીતના? આ કાર્ટૂન ને બહાર કાઢો, ગોમ ને બહાર કાઢો. પણ હું ઉભો થઈ જશો ને આજે હું પાડો છો તમે. આવો હમણાં બધા બે ઉપાડ્યા તો હાથ અંતાણે ફૂંતા આકા ભભા તોડી નાખ્યો. અલાર શરમ નહી ભરું તમારી. લાવ પૈસા મારા ટીવી ના હાલ ને લાવ હડો. છોકરા ઘેર મને ઘર માં નહીં હાડ્યા હતા. એક મિનિટ, ટીવી ના પૈસા મારે તમને હાલવા થી. હું તમને બોલો તો તમારી 32 ની ફૂટી હું તમને 37 ની હાલવા તૈયાર હતો, પણ તમે પછી અમારું અપમાન કર્યું ને મને ચાર ચાર ધોકા છોડ્યા. રસ્તો ને હારી વાત આખી અલગ છે. 37 ની નહીં, 37 નો વાંકડો છો તમારે બધાને મારે એટલા મારે હવે લાકડી ઉપાડવી પડી. બાપુજી હું લારી લાવ્યો ને લારી લારી ને અગરબત્તી કરતો હતો, અને આ ડાબડી મુઠા એનું ભમેલું મુઠું લઈને આવી ઉભો રહ્યો, અને એ દાડે મારી લારી મને ગઢવરાઈ, મારી રિક્ષા મને ગઢવરાઈ, હવે ટ્રેક્ટર લાવ્યો તો ટ્રેક્ટર નો હખણો રહેતો નહીં આર્યો. એટલે ટ્રેક્ટર તમારું રહે નહીં બાપુજી, ટ્રેક્ટર લઈને તમે વાય થવા માંડ્યા છો. હવે
કડિયાક હોય ની જગ્યાએ કોઈ નાનું છોકરું કે કોઈ બીજું આવી જાય તો પછી મરી જાય તો તમારું ટ્રેક્ટર રહે કે ગાહે કો હડો એ વિચારીને તમે વળી ગયો તો ને કે હોય ને તો પગ હાજા ના રોત વળી ન તો કે હું ધોબલે સળી ગયો તો અહીંયા તું હવે હાજો ફરે જાય છે ની એ મહેરબાની મોને મારી ઓય એ કોમેડી કરવાનો ટાઈમ નહીં કોમેડી આવા ટાઈમે ના કરાય બકા જતો રે ગટુ જતો રે ને કે માર કદા મરી જાય બાપુજી હવે બે જણા એમ કરો જીસીબી લેતા હો અરે ટ્રેક્ટર વહે કરે છે તમે જીસીબી વહે કરો તો હું ટર્બો લાવ્યો હું આથી ટ્રેક્ટર વેચી મારો ટર્બો લાવો ને ગમો એક આધાર પટાઈ દો એટલે પાર આવે એમ બાપુજી સીન એક બીજા થી સળિયા હતા બે બનાયા તા તમે ગાડું બુઘડી નારે હેડ્યા તા શરૂઆત તમારાથી થઈ હતી થઈ હતી અરે મુરત માં લારી તું હળગાઈ હતી કે મારા ઓછા એક દાડા ના મેલતા જ નહીં ઝઘડા જ મેલતા નહી ઝઘડા મેલી જો અને હમ તો મળી બધા ભાઈએ ભાઈ તારા મુઢે થી હારું નહી લાગતું લે ખરગોશ બન ગયા રે ચાલાકી મારી દાઢી તમે તોડી નાખી હજી હજી હરીભાઈ પૈસા લીધે તમે મારી ટીવી ફોડી નાખી છે એ તમને ના દેખાણું અને તમારી દાઢી દેખાય છે પૈસા મારે આ લેવા છી તમારે કેટલા ટીવી ના થાય છે 15,000 તમારે 5,000 રૂપિયા હલવા પડશે ઝઘડા માં તમે 3 જણા હતા એટલે 5,000 રૂપિયા તમારે તૈયાર ને ભોગવવા પડશે હલવા પડે બાપુજી મુ કોઈ નહીં હલવાનો અમે મારા જોડે કોઈ છે નહીં મારા જોડે કોઈ છે નહીં તો હું ઘર ને તાળું મારી જાય તમારા જોડે અલ્યા તમને 20 વખત તો કીધું કે મારે સરકાર ના પૈસા થી ઘર કરવાનું છે હા તો પછી ઘર કરવા તો સરકાર આલે છે પૈસા તો ઘર ના તો મફુજી ના લો મારા સકન લડે છે જોશી તો તમારી મરી ગઈ એટલે તમે ઓઢા જ કેમ રહો કોઈ હવે એટલે તું હવે એટલે ફેર પડ્યો તું હવે
અભળો મારી વાત, હમણાં તાકો મારા હમો. એક મિનિટ એટલે કેમ ફેર ના પૈણે? એટલે ફેર તો પૈણે, તું ઊંચો કણ શમશાન મો. પણ વાઘુજી તમારી જીભ હમે નહીં રહેતી સોના મોના વર્તન બેહીરો કે વાત અમારી બલ્લુ ની હોય ની સાલા છે તો વચમાં તમે કાશ્મીર કોઈ લપ લપ જેમ કરો છો. કોહડો બધાની વાતમાં મને બોલવા દો હશે. એટલે મબુકા બીજું કોઈ નહીં, પૈસા પટી જાય નઈ એટલે આપોઆપ એને પટી જાય. એટલે ભૂમતા આકા અભળો મારી વાત. કે તમે બલ્લુન ઘડી ઘડી હોમાં ઢકો છો, ઘડી ઘડી તમે એનું અઢો અઢો કઈ તમે મારો છો ને, એટલે હીરો આલાર તમારી શરમ ની રાખે. શું ટાલી છે? હાથ પગ બાજી નાખજે તમારે બેન આય. અરે ઓ વળી આયરો અલ્યા લે કુસુ પકડ લા. મારે કોઈ દેવું નહીં પણ ફેર એકલા ભેગા થાય છું. બલ્લુ દે. ના ના મારે મારે દેવું જ નહીં. શું કરજો? બલ્લુ દે. ના ના મારો હાથ હાલ લેવું પડે. ના નહીં બેટાવી, રસ્તામાં ભેગા થાય છું ખાલી, રસ્તામાં બેટા દે. સમય ભૂલ્યો તું? આ સમય ભૂલ્યો? હા ખરેખર ચિયા પડતર ના કાળે ગળે છે યાર. ભેળા કરતા કરતા તો વાર થઈ જાય છે ને, વળખો થઈ ગયો. હવે શું કરવાનું છે? પૈસા લેવાના છે. હા તો અમે તો તૈયાર છે પૈસા લેવા. આ બાસકો આવશે કે ન્યા લઈ ફાઇનલ કરો? કેમ નહીં આલે? મારે કોઈ ભાઈબંધી નહીં. મેં તો ના પાડી છે. હસી તડાલ છે જો. હા હસી તડાલ છે. કેમ હસી? એટલે તાળ તો ચોથી લાવ. તમારા ઘરનું તાળું મરાવું છે? પણ મેં તો પૈસા યાર તમારું કબજે કરી નાખ્યો. અભળો મારી વાત કે છોકરા મને ઘેર નહીં પહેવા દેતા. ટીવી કરી છે. મારે ટીવી લઈને જવાનું છે તમારા પૈસે ની. એ મભુગા ટીવી ક્યાંથી આવી? આ દસમાના ને ફોડાઈ ના ખાઈ. તમારી ટીવી તમે લઈને આવતા દીધી? ઓહે એનો ઝઘડો મને નડ્યો. ના બરોબર છે, પૈસા લેવા પડે. ચમ પંદર પૂરેપૂરા લેવો, એમાં એક રૂપિયો ઓછો નહી લેવું. હા તો ચાણી આવશે કેટલા વાગે આવશે પૂછી લ્યો. બાપુજી ચાણી આવજો. કોણ? એ મફુજી તમે પોસા પડો ગળા ની છોકન. મારા જેવો હોય ને તો એના પગ ભાજી ને પૈસા લે. શું ના લે યાર? વાઘુજી એવી ખબર પડે છે મને, તમે બીદન સડાવો. હું સડાયો સડ્યો નહી. લઈ રહ્યા બાસ્કુજી. હાલ ચોથી લાવું. અલા ઘરમાં પૈસા નહી? તમાર નહી માર ઘરમાં હાલ પૈસા. લાજુ તિજોરી જોવા હેડો. હા તોડી નાખો પડી જો, તોડી નાખો બહાર આવે. હા ચુકલા ભિખારી મય તો કઈ નહીં હોય. પૈસા ના હોય બાસ્કુજી તો રોડ પર વાટકો લઈને જતા રહો. ભલા આદમી આટલા વર્ષો થી તમે મજૂરી કરો છો ને તમે કહો છો પૈસો નહીં, શરમ આપી દો. ના હોય તો નાજ પાડે તાણી. હા તો વાયદો કરો. હા તો બે દાડા માં આવ્યું. બે દાડા માં આવ્યું ને? ઓવે જો હેડો બે દાડા મીરે આલી દે. આમી તો હમણાં આલી. આખી જિંદગી નહીં કોઈ અવસર કર્યો કે નહીં? આખી જિંદગી પોત દાડા ચા પાઈ કે નહીં? કોઈ દાડો પોત દાડા રોટલા ખવાડ્યા અને ઘર બનાવે છે એ સરકાર ના પૈસે? તો પછી આખી જિંદગી હોય ને કરીશું તાણી? એ તારા જોડે કોઈ ફૂંચી ખાવા નતું. તું જમીન વેચી ને પૈસા લાવ્યો છે. એટલે હું તો દારૂ પીતો હતો, તું તો દારૂ નતો પીતો. હા તે હું દારૂ પીતો હોત ને તો તારી પર જમીન ના વેકો. બે દાડા માં આલું. બે દાડા માં પાકા? હવે પાકા. હા એ તો હું લઈ લેવું. લાવો ભમતા આકા હેડ. બે દાડા થપ્પા પડ્યા એમાંથી પોસ પોસ હજાર રૂપિયા લેતા હોય તો હેડ. બાપુજી ફોજે હું આલી જાઉં. ફોજે આલી જાઉં. ફાઈનલ? ફાઈનલ. ભમતા આકા તમે? હું આજે આલુ. ફેર આવ્યો હો લાકડી લઈ. આવા બે નાય પણ તમે હાલ વાત નહી કરું. કેમ કે હાલ હું વાત કર્યો ને તો મારી હગી તમે જોડે રહી તોડી નખાવશો.
પૈણી છે તું? અરે પૈણું તો પડશે જ કે. હું શું કહેતો હતો? શું? દોષી નામ સાહેબ. કન્યા નામ શું છે? કન્યા નામ એ તમને કહું. અરે મારે કોઈ કહેવું નહીં. હવે જાઓ, પેલું નામ છે પણ આખું નામ તમને નહીં કહેવું. હોકી આવતો છ મારું એમ નહીં જવું યાર. બલ્લુ ને હકુકી દેખે નિયે પૂછાતું હોય તો એ ડોશી નું. એટલે એ પેલા ને કન્યા લાવવાની છે, ડોશી ને હે લાવવાની. તમારા માટે તો ડોશી લાવવાની છે. ખરો સર મને શું વાત છે રે ભાઈ? કશું કોઈ વાત નહીં, એ તો થોડી ભૂલ હતી, મેં સુધારી દીધી. બાપુ કા મને ખબર છે. મારે છે પણ તમે તો એક ના બે નહીં થતા, સુધરવાનું નામ નહીં લેતા. અને હલાર એક નવો કાયદો બહાર પાડ્યો છે તમારા બધાના માટે. તમને ખબર ના હોય તો કોણ ખોલીને અભળી લેજો. એલઆર જે લડશે અને જેનો વોક હશે એને અમે બધા ભેળા થઈને મારશો. આજ પગ ભાજી નાખશ. માફી માંગજી કે છોકરા મારી ભૂલ થઈ ગઈ. અરે માફી માંગશી? હા. અરે અરે કદી માફી માંગી વાસી? માફી માંગુ છું. અરે તમે માફી માંગો? અરે ખાલી જો હેડે એટલું કીધું એમ તમે મને થાપો છોડી. એ બધું નાશ કુવામાં છે ને. મેં જે તને થાપો છોડી ને અને જે વધારાનું બોલ્યો ને એ વચ્ચે માફી માંગુ છું. બોલ્યું બાપુભા, આજ તારા બધું હું તમને જે વધારાનું બોલ્યો, હું તમને જે માર્યા, જે તમને દોડાયા, જે તમારા અંગત છે ને અહિંસાફી કરીને એ વચ્ચે હું માફી માંગુ છું. કાકાજી તમારી એ માફી માંગુ છું. બાપુજી તમારી એ માફી માંગુ છું. જે વધારાનું બોલ્યો અને કદાચ છે કોઈ અપશબ્દ બોલી ગયો હોય તો મને માફ કરી દેજો. મને આરી વાત ગમી. હવે આપડે સચરી નો રે તો રહે. ટીવી મારા ઘરમાં નહીં આવે એટલી કે છત્રી નો ઓકડો રહે રહે ને રહે. એમ પૂછી હરીજીને માફી નહીં માંગવાની? હરીભાઈ કે નહીં માફી માંગી? મારી મારી મને થાપાયો તો ક્યાં બાબા કીધું તો તમાન. હવે વાઘુજી જૂનો ગુદડો ના ફેદવાના હોય. આજની જ વાત છે. તમે તમને ટ્રેક્ટર માં વાત તો કરી હતી મેં. એવું છે? અલ્યા ભાઈ કેજો. પણ મફુજી એમો વોક મારો નતો. અરે તમારો હોય કે ના હોય, જો મારા કાકા ની શોકન મુખ ખાઉં છું બરાબર. આ બે નો ઝઘડો હતો, હું તો ખાલી વચ્ચે સોડાવતો હતો. પટેજો પટેજો, હવે હું બધા ની જાહેર માં માફી માંગુ છું. પણ મપુજી એક વાત યાદ રાખજો કે તમે જે હાલ નિયમ કર્યો કે જે શરૂઆત કરે એમ બધા ભેગા થઈને ઝાપોટ છે, એ નિયમ નો ભંગ ના થવો જોવા હોય કે હું હથિયાર ઉપાડ્યો પછી. વાઘુજી એની ચિંતા ના કરો. હીરો નિયમ આજે નહીં બદલાય કે કાલે નહીં બદલાય. જે ગુના માં આવશે હીરો માર ખાહે 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 ને હડવે રહી દો. હવે નિયમ તો યાદ રહ્યા ને? ઓવે ઓના કે પથારી ફરી જાય પાછી. અરે ચિંતા ના કરો, સારી રીતે યાદ રહે. હા એમ લાગુજી.
હા બોલો મંગુભા, આવી ગયું સાહેબ. ક્યાંથી આવ્યા? શું આવ્યો? ઓહો, એટલે બધે છે જે? અરે ના ના, તમે ચિંતા ના કરો, હું હાલ તરત આવું છું. એ હારું, હવે તરત આવું. શું આવ્યું? આવા ચડું ફૂમતા આગા, હું આવું બજાર જઈ. કેમ કોમ છે? થોડું શું કોમ છે? તમે તાર હવે ખાલી પેડા ખાવાની તૈયારી રાખો, હું વસ્તુ લઈને આવું છું. હા લઈ જાઉં. હા મારું પોંછો પાટણ. હા.